જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુખના થાય છે। પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે। પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ। नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी, आप सबनु स्वागत करूँ। मित्रों, आज वीडियो में आपनों खूब खूब स्वागत। मित्रों, ग्रहों ना परिवर्तन मानव जीवन पर खरेखर खूब सारी असर लईने आवे छे। घणी वक्त कोई खराब ग्रहनू खराब राशि में परिवर्तन, मतलब ए ग्रह ने सपोर्ट न करती होय, ए राशि में ग्रह नीच थतो होय, ત્યારે જ્યારે ગ્રહોનું પર રાશિ પરિવર્તન હોય ત્યારે મુશ્કેલીઓ પણ ભોગવવી પડે। જો તારીખ 30/5/2023 સાંજે 7:39, મતલબ 19:39 શુક્ર રાશિ પરિવર્તન કરીને કર્કમાં પ્રવેશશે। મિત્રો, શુક્રનું રાશિ પરિવર્તન માનવ જીવન માટે કેટલું મહત્વનું છે એની જાણકારી જો આપણે હોય ને તો ચોક્કસ આપણને ખ્યાલ આવે કે જીવનમાં આપણે જે સુખ ભોગવીએ છીએ, આપણા સુખ છીનવાઈ જાય છે, એ શુક્રને આધારિત હોય છે। પણ આપણે એને જાણતા નથી, વિચારતા નથી અને ગમે તેવા અનગણ માણસના કહ્યામાં એની સલાહ મુજબ ખોટા કામ કરીએ ત્યારે પણ તકલીફ પડે। મિત્રો, શુક્ર છે ને માનવ જીવનના જે કંઈ પણ સુખના પાસા છે એની પર ખૂબ મોટી અસર કરે છે। અને આ ગ્રહને જે માણસ ઓળખવામાં તકલીફ કરે એના જીવનમાં ઘણી બધી તકલીફો આવે। અને તેને ઓળખી લો અને એ ગ્રહને તકલીફ ન પડે, એ ગ્રહને ખોટું ન લાગે, તો આ જ ગ્રહ તમને ખૂબ સારા સુખ આપે। જો ઘણા વિચારતા હશે કે ભાઈ ગ્રહને શું ખોટું લાગે, લાગે ને મિત્રો, તમે એની વિરુદ્ધનું કામ કરો તો ચોક્કસ થાય। શુક્ર એટલે બીજ, શુક્ર એટલે માટી, શુક્ર એટલે શરીર, શરીરમાં ચામડી, હાડકાં, માનવ શરીરમાં વીર્ય અને સ્ત્રીના શરીરમાં અંડકોષ, આના પ્રભુત્વમાં આવે। બાળક નથી થતું તો કે ભાઈ તમારા સ્પર્મ્સ નબળા છે, સ્ત્રીની કુંડળી જોઈએ ને એમાં શુક્ર નબળો છે તો ત્યાં અંડકોષની તકલીફ છે। અને જીવનમાં જે પૈસો, લક્ષ્મી, રૂપ, ઐશ્વર્ય આ બધું જ એની પાસે છે ને, તો એનું રાશિ પરિવર્તન કોના જીવન માટે શું લઈને આવ્યું છે? મિત્રો, કર્કમાં મંગળ પહેલેથી બેઠેલા છે અને શુક્રનું રાશિ પરિવર્તન 30/5/2023 સાંજે 7:39 શુક્રનો કર્કમાં પ્રવેશ થશે। શુક્રને મંગળની જોડી થશે તો કોને શું મળવાનું જેની જાણકારી મેળવી અને કયા ઉપાય કરવા જોઈએ તો આપણા મળનારા સુખ વધે અને જીવનમાં આવનારા દુઃખને આપણે અટકાવી શકીએ અથવા એને ઘટાડી શકીએ। તો આજનો વિડીયો છે ને આની જાણકારી આપવા માટે જ મેં બનાવ્યો છે, તો બહુ સરસ રીતે સાંભળજો અને ચોક્કસ એમાં આપેલા ઉપાય કરશો તો તમને થનારું નુકસાન અટકશે અને મળનારો લાભ ડબલ થઈ જશે। તારીખ 30/5/2023 સાંજે 7:39 શુક્ર કર્કમાં પ્રવેશ કરશે। આ વખતે વૃશ્ચિક લગ્નની કુંડળી હશે અને આ રાશિ પરિવર્તન પછી કર્કમાં મંગળ અને શુક્રનું જે ભ્રમણ છે એની પર આપણે જાણકારી મેળવીએ। મંગળ 1/7/2023 સુધી કર્કમાં રહેશે અને શુક્ર 7 જુલાઈ 7/7/2023 સુધી કર્કમાં રહેશે।
तो आ समय दरमियान कई राशि ने नुकसान के कई राशि ने फायदो एनी जानकारी आपने चौक्कस मेळवी जोईए। तो मित्रों शुरू करिए आपने पहली राशि मेष राशि थी। मेष राशि थी चौथा स्थान में मंगल ने शुक्र नो भ्रमण रहेशे। चौथा स्थान में मंगल नीचना थाय अने शुक्र पण थोड़ुक सारू फल नथी आपता तो आ वखते मेष राशि ने शुं मळवानुं एनी जानकारी जाणी लो। तबियत पर खास ध्यान आपजो। तबियत बगड़वानी शक्यता खास करीने पेटना रोग, स्त्रीओं में गर्भाशयना रोग, मांदगी लांबी चाले डॉक्टर नी सलाह लेवी पड़े। जे स्त्रीओं ने पहले थी गर्भाशयनो प्रॉब्लम छे एने कदाच आ समय दरमियान गर्भाशय कढ़ावू पण पड़े तो मित्रों चौक्कसपणे मेष राशिनी स्त्रीओए आ बाबतमां अवश्य ध्यान आपवू। ते सिवाय सुखनी दृष्टिए जोईए तो भौतिक सुख वधे अने आपणे कंईक नवू साधन वसावी शकीए, आवकमां वधारो थतो देखाय छे। सेंसिटिविटी जे आपणी अंदरनी जे लागणीशीलता छे એ અતિશય વધી જાય તો આવા સમયે પણ આપણા જીવનમાં નિર્ણય લેવાની તકલીફ પડે તો આવા લોકોએ એ બાબતમાં પણ અવશ્ય ધ્યાન આપવું। પતિ પત્ની વચ્ચે અણબનાવ થાય, જીવનમાં કોઈક બીજું પાત્ર સ્થાન લે, પતિ કે પત્ની બેમાંથી કંઈક નાના મોટા મન મોટાવમાં મોટો ઝઘડો થાય અને આવા સમયે જ્યારે કોઈક બીજું પાત્ર જો પ્રવેશી જાય તો આપણા માટે નુકસાન કરતા સાબિત થાય તો મેષ રાશિવાળાએ આ બાબતમાં અવશ્ય સંભાળવાનું છે। તો મિત્રો હવે ઉપાય જાણી લઈએ તો ઉપાયમાં શું કરવું જોઈએ। 400 ગ્રામ રેવડી ઓવારીને નદીમાં પધરાવવી જોઈએ। જો શરીરનું ટેમ્પરેચર વધતું હોય, તમારા શરીરમાં ગર્ભાશયને લગતો, તાવને લગતો, કોઈ ઇન્ફેક્શનને લગતો રોગ થાય તો એવા સમયે 400 ગ્રામ ચોખા લેવા, માથા પરથી ઓવારી ને દૂધથી ધોઈ ને વહેતા પાણીમાં વહાવજો, ચોક્કસ ફાયદો થશે। રેવડી જો તમે કરો છો તો 7 મંગળવાર સળંગ કરી લેજો, બહુ જ સરસ ફાયદો થશે, મંગળથી થનારું નુકસાન અટકી જશે। અને આવા સમયે જો પતિ પત્ની વચ્ચે થોડુંક ઘર્ષણ વધી જાય તો ચોક્કસ કોઈક મંદિરમાં જઈને જાતે પણ તમે કરી શકશો, બંને જણા એકબીજાને વરમાળા પહેરાવીને બીજી વખત લગ્ન કર્યાનો આનંદ લેજો, બધા દુઃખ સમી જશે। બહુ જ સરસ ઉપાય કીધા જ મેં તમને, તો આ ઉપાય કરો અને જીવનને સરસ બનાવો। મિત્રો મંગળ અને શુક્ર, મંગળ એટલે શુભ કાર્ય અને શુક્ર એટલે ઐશ્વર્ય, તો આ યુતિ છે ને દુનિયામાં બહુ બધા બદલાવ લાવશે, ઘણા બધાને બહુ બધું આપી જશે અને ઘણાને થોડી તકલીફ સાથે સુખનો અનુભવ પણ કરાવશે। તો થોડીક ચોકસાઈ જીવનમાં બહુ મોટા સુખ આપે। તો મિત્રો હવે જોઈએ આપણે બીજી રાશિ વૃષભ રાશિ। વૃષભ રાશિ માટે આ મંગળ શુક્ર શું લઈને આવ્યા છે? વૃષભ રાશિને તીજે ગોચર કરશે, પરાક્રમ સ્થાનમાં ગોચર કરશે તો વૃષભ રાશિવાળાની હિંમત વધે, ભાઈ સાથેના બહેનો સાથેના સંબંધોમાં મજબૂતાઈ આવે, કંઈક નવું કામ કરવાની પ્રેરણા મળે, નવું કામ કરી શકાય, હિંમતથી કરી શકાય, આટલા વખતથી મનમાં રહેલો ડર દૂર થાય અને સારું કામ ચોક્કસપણે આપણે કરી શકીએ। તમારા જીવનમાં થોડોક પ્રકાશ આવતો દેખાય, જે અંધકાર હતો આટલા વખત એમાંથી કંઈક થોડુંક બહાર નીકળવાના રસ્તાઓ મળે, ચોક્કસ તમને એવો સાથ સંગાત મળે કે જે તમારા માટે ખૂબ ઉપયોગી રહે, સ્ત્રી સુખ મળે, કોઈ પાત્રને તમે પ્રેમ કરતા હતા એ પાત્ર તમારી સામે જોતું નહોતું તો આ સમય ચોક્કસ આ પાત્ર તમને જુએ પણ તમારી નજીક પણ આવે, તો આવા લોકોએ આ સમયનો લાભ અવશ્ય લેવો। પણ મિત્રો પ્રેમ કરજો, વાસના નહીં રાખતા, કોઈ પણ સ્ત્રીનો કે કોઈ પણ પુરુષનો ઉપયોગ કરીને છોડી દેવું એ
ખરાબમાં ખરાબ શુક્રની નિશાની છે તો એની પર ધ્યાન અવશ્ય આપજો. ઉપાય જોઈએ તો ચોક્કસપણે ભાઈના સંબંધ કેળવજો, ભાઈની સેવા કરજો, ભાઈ સાથે સંબંધો બગડા હોય તો સુધારવાની કોશિશ કરજો. થોડીક રેવડી ઉવારીને નદીમાં પધરાવજો. મસૂર, લાલ મસૂર જે આવે આપણા, આખા મસૂર લેજો, મસૂરની દાળ નહીં લેતા, મસૂર લેજો, માથા પરથી ઉવારીને નદીમાં પધરાવજો. આ પણ ઉપાય તમારા માટે કારગર નીવડે. અને મિત્રો, મેં કીધું તેમ કોઈપણ સ્ત્રીનો કે કોઈપણ પુરુષનો દુરુપયોગ ન થાય એની કાળજી રાખશો તો ચોક્કસ શુક્ર તમને સારું ફળ આપે. ત્રીજા સ્થાનમાં શુક્રનું ગોચર આવે ને ત્યારે વિજાતીય આકર્ષણ વધતું હોય છે અને એનાથી તમને ખૂબ સારો લાભ મળશે. તો મિત્રો, હવે જોઈએ આપણે ત્રીજી રાશિ, મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે મંગળ અને શુક્રનું ગોચર બીજા સ્થાનમાં થશે. આ સમયે ખાસ મિથુન રાશિવાળાએ કુટુંબનો ભાવ જાળવી રાખવાની જરૂરિયાત રહેશે. ભાઈઓ સાથે, આપણા કાકા બાપા કઝિન સાથે ઝઘડો ન થાય, તકલીફ ન થાય એનું ધ્યાન રાખજો. તમારા શરીરનું ટેમ્પરેચર ઊંચ નીચ રહે, કોઈક વાર ઠંડુ લાગે, કોઈક વાર ગરમ લાગે આવો અનુભવ થશે તો આવા સમયે ડૉક્ટરની સલાહ અવશ્ય લેજો. મિત્રો, આ સ્થાનનો મંગળ ઘણી વખત માનવ જીવનમાં મોટા રોગોને સામેલ કરી દે છે. શુક્ર, શુક્રમાં નાના નાના રોગ વકરે. મંગળ અને શુક્રની યુતિ છે ને તો મંગળની અસર જોઈ શુક્રમાં પણ નાના નાના રોગ વધી શકે છે. તો ચોકસાઈ રાખજો અને કંઈક પણ નાની મોટી તકલીફ આવે તો ડાક્ટરની સલાહ લેજો. ઉપાયમાં ખાસ રેવડી ઉવારીને પધરાવજો. કુટુંબી સંબંધો જે છે આપણા એને જાળવી રાખજો. મનમોટાવ ટાળવાની કોશિશ કરજો. જે લોકો નાના નાના રોગથી પરેશાન થતા હોય એ લોકોની હેરાનગતિ વધે તો આ સમયે 2 કિલો બટાકા કાપીને હળદરવાલા પાણીમાં બાફો, ઠંડા કરીને ગાયને ખવડાવો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, મંગળ અને શુક્ર જ્યારે ભેગા ભેગા ચાલે ત્યારે સેન્સિટિવિટી વધતી હોય છે. તો આવા સમયે છે ને દીકરીઓએ ખાસ ધ્યાન રાખવાનું છે. દીકરીઓના જીવનમાં કોઈ ખોટું પાત્ર સામેલ થઈ શકે છે તો બહેનોએ આ સમયમાં ચોક્કસપણે કોઈની પણ સાથે સંબંધમાં આગળ વધતા પહેલાં ચોકસાઈ રાખવાની છે. એમાં કોઈ કમી ન રહી જાય એનું ધ્યાન રાખજો. માણસ સેન્સિટિવ થાય, વધારે પડતો લાગણીશીલ થઈ જાય અને ત્યારે જો કોઈક એવા પાત્રો આપણા જીવનમાં પ્રવેશે ત્યારે આપણી તકલીફ વધી જાય છે. એમાં જો ખોટું પાત્ર જીવનમાં આવી જાય તો ઘણા બધા પ્રોબ્લેમ્સ એ વધારી શકે. તો આવા સમયે બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. તો મિત્રો, હવે જોઈએ આપણે ચોથી રાશિ, કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે પોતાની રાશિમાં મંગળ બેઠેલા છે, નીચ થઈને બેઠેલા છે અને શુક્ર આવશે તો તમારી રાશિમાં મંગળ અને શુક્રની યુતિ બને. મિત્રો, આ વખતે તમારી રાશિમાં મંગળ નીચ થયા છે છતાં પણ તમને ખૂબ સારો લાભ મળવાનો છે. મંગળ અને શુક્રની યુતિ ખૂબ સારા ધનલાભ અપાવી જશે. ચંદ્રની રાશિમાં શુક્ર આવશે. પહેલેથી મંગળ તો હતા જ, મંગળ એ શુભ કાર્ય છે અને શુક્ર એ ઐશ્વર્ય છે, લક્ષ્મી છે, પત્ની છે, પ્રેમિકા છે. આપણું શરીર, ચામડી, આપણા શરીરમાં રહેલી સફેદ ધાતુ, આપણા હાડકાં બધું એની પાસે છે. બીજ એ પણ આપણી પાસે શરીરમાં રહેલું જે સ્પર્મ્સ કાઉન્ટ છે એ છે. સ્ત્રીના શરીરમાં અંડકોષ એ શુક્ર છે. તો કર્ક રાશિવાળા માટે આ મંગળ અને શુક્રનું ગોચર છે ને ધનલાભ લાવે, લાગણી ધરાવતા સંબંધોમાં મજબૂતાઈ લાવે. કોઈ કામ મંગળ નીચના કારણે અટકતું હોય તો શુક્રના સપોર્ટથી આ કામ થઈ જાય, સંબંધોમાં મજબૂતાઈ આવશે. પતિ પત્ની, પ્રેમિકા આ બધા સંબંધોમાં ખરેખર બહુ જ સુંદર સ્થિરતા આવશે અને તમે જીવન જીવવાની મજા લઈ શકશો. તો આ જે રાશિ પરિવર્તન છે ને જે 30/5 થી 1 જુલાઈ
ત્યાં સુધીનો જે સમય છે એ કર્ક રાશિવાળા માટે ખરેખર સુંદર સાબિત થાય અને ચોક્કસપણે તમને ખૂબ સારો લાભ આપે. અને મિત્રો, સાત જુલાઈ પછી જ્યારે શુક્ર પાછા રાશિ બદલશે ત્યાર પછી પણ તમારા માટે ઘણા સારા ફળો મળવાના છે. મિત્રો, કર્ક રાશિ ચંદ્રની રાશિ છે. મંગળ શુભ કાર્ય, ચંદ્ર ધન અને શુક્ર લક્ષ્મી, તો આ જે યોગ બનવાનો ને એ યોગ કર્ક રાશિ માટે આર્થિક પાસું મજબૂત કરશે, ધનલાભ કરાવશે, અટકેલા ફસાયેલા નાણાં છૂટા કરી આપશે અને ચોક્કસ જીવનમાં આગળ વધવા માટે જે કંઈ પણ તમારી જરૂરિયાતો છે તે જરૂરિયાત પૂર્ણ થશે. તો ચોક્કસપણે કહું છું, કર્ક રાશિવાળા માટે આ ગોચર ખરેખર એક રાજયોગ જેવો સમય લઈને આવી રહ્યો છે. તો મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે મંગળ અને શુક્ર બારમે ગોચર કરશે. આ સમયમાં મંગળ મીઠો બનશે અને મીઠું ફળ આપશે. જ્યાં ગુસ્સો હતો ત્યાં શાંતિ આવશે, જ્યાં તકલીફો હતી માંદગી હતી એમાં રાહત મળશે, સ્વભાવમાં જે પેલી એકદમ પેલી અકળાઈ હતી તે મૃદુતા લાવશે, ચોક્કસ સરસ ફાયદો થવાનો. પણ મિત્રો, બહુ સ્પષ્ટ કહી દઉં છું, આ સમયમાં કર્મ બગડે નહીં એનું ધ્યાન રાખજો. બારમા સ્થાનનો મંગળ લાલ કિતાબે ને હંમેશા મીઠો મંગળ કહે છે. મીઠો મંગળ કેમ કે આ મંગળનો ઉપાય જ એક, મીઠું ખાવ, મીઠું ખવડાવો, પતાસા દાન કરો, મીઠાઈ દાન કરો, ખાંડ કોઈને ખવડાવો, પોતે મીઠાઈ ખાવ, મીઠી વસ્તુ ખાવ અને ખવડાવો. આ બારમા સ્થાનના મંગળમાં આટલો નાનકડો ઉપાય જીવનને બદલી નાખે છે. તો ચોક્કસપણે કહું છું, સિંહ રાશિવાળા માટે આ ખૂબ નાની બાબત રહી પણ ફળ બહુ સારું આપી જવાના છે. તો ચોક્કસપણે બહુ સરસ થશે, અટકેલા કામો પૂર્ણ થવાના છે. તો આ સમયમાં આપણા જે કામો ઘણા લાંબા સમયથી પેન્ડિંગ પડ્યા હોય એને જો હાથમાં લઈને આગળ ચાલીએ ને તો ચોક્કસ ફાયદો થાય. બારમા સ્થાનમાં શુક્ર આવે ને ત્યારે એ ઉચ્ચનો થાય. તો સિંહ રાશિવાળા માટે બારમે શુક્રનું ફળ મળશે. પણ મિત્રો, આ સમયે જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. બારમા શુક્ર આવે ને ત્યારે જીવનસાથીની તબિયત બગાડે, તો એની પર અવશ્ય ધ્યાન આપજો. ઉપાય સરસ બતાવું છું, કરી લેજો. ભૂરા કલરનું ફૂલ અથવા ભૂરી લખોટી માથા પરથી ઓવારીને જમીનમાં દાટવાની અને સમય રહેશે સંધ્યાકાળનો. અત્યારે સૂર્ય લગભગ 7:15 અસ્ત થાય છે, તો 7:15 સમયમાં આ ભૂરી લખોટી માથા પરથી ઓવારીને જમીનમાં દબાઈ દેશે તો પત્નીને ફાયદો થશે. ગાયની સેવા કરજો, કાળી ગાયની સેવા કરજો, ખૂબ સારા ફળ મળશે. મંગળ અને શુક્ર એક એવી યુતિ છે કે માણસને અતિ સેન્સિટિવ બનાવે, અને આવા સમયે છે ને ઘણી વખત એવી ઘટના ઘટે કે પત્ની માટે અથવા પ્રેમિકા માટે માણસ લડી જાય, મરી ફીટે, કોઈનું ખૂન કરી નાખે. તો આવી લાગણીશીલતા ઘણી વખત નુકસાન પણ કરે. તો અતિ લાગણીશીલતા ન રાખતા થોડુંક કંટ્રોલ એની પર અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપને કન્યા રાશિ. કન્યા રાશિને 11મા સ્થાનમાં આ મંગળ અને શુક્રનું ગોચર થશે. પૈસાની બરકત વધે, આર્થિક પાસું મજબૂત થાય, વેપારમાં ફાયદો આવે, ઘણા બધા કામો આપણને ફાયદામાં આવે. પણ મિત્રો, 11મા સ્થાનનું ગોચર ઘણી વખત ઉલટું પરિણામ બી આપે છે. તો આ સમયમાં છે ને બાપદાદા તરફથી મળેલી વારસાઈ મિલકતો સાચવજો, એને વેચતા નહીં તો તમને વધુ ફાયદો થશે. થોડી તકલીફ આપે કદાચ કુદરત અને ગ્રહો તમારી કસોટી કરે, પણ એનાથી હારતા નહીં, એની જાળવી રાખજો અને ધીરે ધીરે આગળ વધજો, ખૂબ સારા ફાયદા મળશે. 11મે શુક્રનું ગોચર ઘણી વખત આપણને સ્કિનનો પ્રોબ્લેમ આપે છે, તો એ ખાસ ધ્યાન રાખજો. આવા સમયમાં મરદના શરીરમાં વીર્યમાં શુક્રાણુ ઘટે છે, તો ચોક્કસ સારી કાળજી રાખીને આગળ વધશો તો પ્રોબ્લેમ નહીં આવે. એમાં છે ને 11મા સ્થાનમાં મંગળ આવે ને તો બહુ સરસ ઉપાય બતાવ. જમાઈ મતલબ બનેવી હોય તો તે
સાળો અને ભાણિયાઓ આ લોકોની સેવા કરજો, બરાબર છે? નહીં તો કૂતરાને ખાવાનું નાખજો. અગિયારમે શુક્ર ગાયની સેવા કરો, કાળી ગાયની સેવા કરજો. શનિનું સ્થાન છે ને ત્યાં શુક્ર બેઠા છે, તો કાળી ગાયની સેવા ખૂબ સારામાં સારો ફાયદો આપે. કપૂર, ઘી, રૂ આવી વસ્તુ દાન કરશો તો પણ ખૂબ સારો ફળ મળશે. તો મિત્રો, જે રાશિમાં ગોચર છે શુક્ર મંગલનું, એ પ્રમાણે ઉપાય આપું છું, તો ધ્યાનથી સાંભળજો ને ધ્યાનથી કરશો તો દુનિયા બદલાશે, ચોક્કસ કહું છું. શુક્રની મહેરબાની મંગળ સાથે મળે ને, મંગળ શુભ અને શુક્ર ઐશ્વર્ય, લક્ષ્મી, પૈસો, સ્ત્રી સુખ, પત્ની, પ્રેમિકા બધા સંબંધોમાં મજબૂતાઈ લાવી શકાય. તે સિવાય મીઠું ખાવ, ખવડાવો અને તાંબાની વસ્તુનું દાન કરજો, ચોક્કસ ફાયદા મળશે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન, કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી, કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા, અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. હવે જોઈએ તુલા. તુલા રાશિવાળા માટે દસમે ગોચર થશે. દસમા મંગળનું ગોચર મંગળ ઉચ્ચનો થશે, બરાબર. શુક્ર થોડા ખરાબ થશે. મંગળ અને શુક્ર લાગણીશીલ બનાવશે, ખોટા સંબંધો થવાની શક્યતાઓ બહુ મોટી. સરકારી નોકરીમાં છો તો પ્રમોશન મળવાનું ફાઇનલ. સ્ત્રીની બાબતમાં ધ્યાન નથી રાખતા તો કોઈ ખોટા પાત્રમાં ફસાવાનો ભય પણ ખરો. જે લોકો સરકારી નોકરીમાં છે એ લોકો માટે આ સમય ખૂબ સારો, સારામાં સારું ફળ મળે. પણ સ્ત્રીની બાબતમાં થોડુંક ધ્યાન રાખીને ચાલજો. આ સમય છે ને તમારામાં એક અલગ પ્રકારની વાસના ઊભી થાય. ને દસમે મંગળ શુક્રમાં તો કિતાબે બહુ સરસ કીધું કે ભાઈ ઔરત ભાઈઓ કો જડસે મારે, સ્ત્રીના બહેકાવામાં આવીને ભાઈ સાથેના સંબંધ નહીં બગાડતા. સ્ત્રી એ સ્ત્રી છે, આપણી સ્ત્રી છે, પત્ની છે, પ્રેમિકા છે, ઓકે, બધું એનું માન સન્માન આપણે જાળવશું. પણ એની ખોટી વાતમાં, એની ખોટી વાતમાં ફસાઈને ભાઈઓ સાથે ઝઘડા ન થાય એની કાળજી અવશ્ય રાખજો, નહીં તો વર્ષો જૂના સંબંધો બગડવાની શક્યતાઓ છે. આ જ મંગળ અને શુક્ર દસમા સ્થાનમાં ખૂબ સારો ફાયદો બી આપવાનો છે, અને આ જ મંગળ શુક્ર સેન્સિટિવિટી વધારીને આવા ઝઘડાઓ પણ કરાવી શકે છે, તો આપણે કાળજી રાખવી ખૂબ જરૂરી છે. તો મિત્રો, ઉપાય ખાસ કરજો. હનુમાન ચાલીસાનો પાઠ, મીઠી વસ્તુનું દાન, લાલ વસ્ત્રનું દાન, તાંબાનું દાન, અને શુક્ર માટે કાળી ગાયની સેવા. બીમારી હોય તો કાળી ગાયની સેવા, તમારું મન ભટકે તો કાળી ગાયની સેવા, કોઈ સ્ત્રી પ્રત્યેનું આકર્ષણ વધી જાય તો તમારે તમારો પ્રાઇવેટ પાર્ટ દહીંથી ધોઈને પછી સ્નાન કરવાનું. દસમા સ્થાનમાં શુક્ર છે ને, શુક્ર શનિ બની જાય, ને શુક્ર જ્યારે શનિ બની જાય ને ત્યારે આપણે આપણા કેરેક્ટરમાંથી બહાર નીકળી જઈએ. ફક્ત ને ફક્ત વાસનાનું ભૂત આપણા મન પર સવાર રહી તો આવા સમયે ચોક્કસ ધ્યાન રાખજો, બરાબર, કે ભાઈ આપણે આવી વાસનામાં ફસાઈ ન જઈએ, તો એની કાળજી અવશ્ય રાખજો તો સારામાં સારું ફળ મળશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આઠમી રાશિ, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે મંગળ શુક્રનું ગોચર શું લાવ્યું? આ વૃશ્ચિક રાશિ માટે નવમે ગોચર થશે. વેપારમાં ફાયદો, સંબંધોમાં ફાયદો, ભાઈ સાથેના સંબંધોમાં ફાયદો. જે લોકો ખાવા પીવાનો રેસ્ટોરન્ટને લગતો ધંધો કરે છે એ લોકો માટે ખૂબ સારો સમય રહેશે. આ શુભ કાર્ય થશે, ઘરમાં જીવનમાં સારા કાર્ય કરવાનો મોકો મળશે, અને ચોક્કસપણે ભાઈઓ ભાઈઓના સંબંધોમાં ખૂબ સારી મજબૂતાઈ આવે, અને દરેક શુભ કાર્યમાં સફળતા, દરેક શુભ કાર્યમાં ધ્યાન રાખજો. ખોટા કામમાં સફળતા નથી મળવાની. કોઈનું પચાવી પાડવું, કોઈનું લઈ લેવું, કોઈને દગો આપવો, કોઈના પૈસા ખાઈ જવા, કોઈની સ્ત્રી સાથે ખોટા સંબંધ બનાવવા, એમાં નહીં થાય, એનાથી દૂર અવશ્ય રહેજો. હનુમાનજીની આરાધના,
મીઠો પ્રસાદ ખાવો ખવડાવો. શુક્ર માટે લીમડાના ઝાડમાં નાના નાના ચાંદીના ચોરસ ટુકડા 43 દિવસ કડવા લીમડામાં દબાવજો, બહુ ફાયદો થશે. મોટા ભાઈ હોય તો સેવા અને નાનો ભાઈ હોય તો મદદ ચોક્કસ કરજો. તે સિવાય હનુમાન ચાલીસાનો પાઠ રેગ્યુલર વાંચજો, ખૂબ સારા ફાયદા તમને મળશે. તો મિત્રો હવે જોઈએ આપને નવમી રાશિ ધનરાશિ. ધનરાશિ માટે આ મંગળ શુક્રનું ગોચર કેવું? મંગળ શુક્રનું ગોચર ધનરાશિ માટે 8મે ગોચર કરશે. 8મે મંગળ શુક્રનું ગોચર કેરેક્ટર બગાડે. કેરેક્ટર બગાડતાની સાથે ગુસ્સો આવે. કેરેક્ટર બગડે એટલે આપણા એકના બે ઘર થાય, બીજી પત્નીનો સમયસર સાથ ન મળે, ઘરવાલી ગુસ્સે થાય, બારવાલી પોતાનો લાભ ઉઠાવે એટલે આપણે ગુસ્સો આવે. આ સમય છે ને ગુસ્સો અને ગુમાન, આ બે વસ્તુ તમને બરબાદ કરી શકે છે, ધ્યાન રાખજો. હમણાં જ તમે 7.5-7માંથી નીકળ્યા છો, જીવન સરસ રીતે સેટ થઈ રહેલું છે, તો આ બાબતોનું ધ્યાન રાખજો કે આવા બનાવો જીવનમાં ન બને. સંબંધોમાં તકલીફ આવી શકે છે, ભાઈ સાથેના સંબંધમાં તકલીફ આવી શકે છે, માંદગી આવી શકે છે, શરીરનું ટેમ્પરેચર વધી શકે છે, પેટના રોગ થાય, ગુસ્સાથી આપણે વેપારમાં નુકસાન કરી શકીએ. તો ધનરાશિવાળાએ એક સારા સમયને બરબાદ નથી કરવાનો, એનું ધ્યાન અવશ્ય રાખજો. મેં મારા એક આગળના વિડીયોમાં કીધું છે કે ભાઈ ફેબ્રુઆરી માર્ચ આજે એપ્રિલ ને મે થઈ ગયો, બરાબર, તો જે સારો સમય ચાલી રહેલો જેને બરબાદ નહીં કરતા, આવા કોઈ પણ ખોટા કામમાં ફસાતા નહીં. તે સિવાય વેપાર સારો રહેશે, આવક સારી રહેશે, સંબંધો સારા રહેશે, સારા કામ કરી શકાશે. તો મિત્રો 8મા સ્થાનનો શુક્ર તમને ભટકાવી ના જાય એનું ધ્યાન રાખજો, બરાબર છે. 8મા સ્થાનનો શુક્ર ઘણી વખત આપણને ખોટા સોગંદ ખવડાવે, ખોટી દિશામાં લઈ જાય, આવું જ્યારે થાય ને ત્યારે તકલીફ વધી જાય. ને 8મા સ્થાનમાં મંગળ પણ આપણા માટે થોડોક નુકસાન કરતા રહે છે, તો આવા સમયે બહુ જ ચોકસાઈ રાખીને ચાલવું જરૂરી રહે. આ સમયમાં ઘણા બધાને પેટનો રોગ થઈ શકે છે ધનરાશિવાળાને. અને મિત્રો બહુ સરસ રીતે કહું છું, બહુ સમજાવીને કહું છું, એક ચેતવણી આપીને કહું છું, ઘરના વડીલોનું ધ્યાન રાખજો. આ સમયમાં ઘણા બધા લોકોએ ઘરના વડીલ ગુમાવવા પડે, બહુ સ્પષ્ટ ધ્યાન રાખજો. 8મું સ્થાન આયુષ્યનું સ્થાન છે અને મંગળ શુક્ર જ્યારે આ સ્થાનમાં આવે ત્યારે આપણે વડીલનો સાથ છૂટે છે. તો ઘરમાં જો આવી કોઈક બાબતો તમારી સાથે જોડાયેલી છે, કોઈ વડીલ બીમાર છે, તકલીફમાં છે, તો એની કાળજી રાખજો, નહીં તો અચાનક કોઈ અઘટિત ઘટના ઘટી શકે છે. તો મિત્રો ઉપાય આપું છું, ચોક્કસ કરજો. 400 ગ્રામ રેવડી ઓવારીને નદીમાં વહાવવાની, ટેમ્પરેચર વધે તો 400 ગ્રામ ચોખા ઓવારજો, દૂધથી ઓવારીને પાણીમાં વહાવજો. રેવડી હનુમાનજીને ચડાવો, હનુમાન ચાલીસાનો પાઠ કરો. શુક્ર માટે લાલ ગાયની સેવા કરજો, ગાજર દાન કરજો, કંદમૂળ દાન કરજો, કપૂર રૂં સફેદ કોટન વસ્ત્ર આવી વસ્તુ દાન કરજો, ચોક્કસ બહુ સરસ સાથ મળશે તમને આ ગ્રહોનો. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિ. મકર રાશિ માટે 7મે ગોચર. 7મે ગોચર મિલેગા સભી કુછ જો દરકાર ઘર મે, શરત સિર્ફ ઇતની દોબારા ન તલવે. જે જોઈએ તે આપશે પણ સાચવજો. અત્યારે મળેલું આ સમયમાં આ ગોચરમાં મળેલી વસ્તુઓને સાચવવી, નહીં તો ગુમાવશો. જૂનું પણ ગુમાવશો, જો એ મેળવીને બેઠે ને તે બી ગુમાવશો. તો મિત્રો ચોક્કસ મંગળની શરત પાડજો, ખોટું કામ નહીં, ભાઈ સાથેના સંબંધ બગાડવાના નહીં, બરાબર છે. રેવડી વહાવવાની, 400 ગ્રામ રેવડી મેં કીધી એ પ્રમાણે વહાવશો તો બહુ ફાયદો થશે. કોઈક વિધવા સ્ત્રીની સેવા ચોક્કસ કરજો, ફાયદો મળશે. બહેનને લાલ વસ્ત્ર અપાય, એક બહુ સરસ માસ્ટર સ્ટ્રોક જેવો ઉપાય બતાવજો.
જો કરી લેશો ને તો આ ગોચર નુકસાન નહીં આપે, ફાયદો આપશે. નાની નાની લોટી મળે તાંબાની, એ લાવવાની, ચોખા ભરવાના, ચોખા ભરી એની પર ચંદનનો ચાલો કરવાનો અને એને લાલ કપડામાં બાંધીને આ લોટી પતિ પત્ની મંગળવારે હનુમાનજીના મંદિરમાં દાન કરે અને આ સાત મંગળવાર તમે કરી લીધા ને તો માની લેવાનું કે ભાઈ કોઈ તકલીફ નહીં આવે. મંગળજી આપશે તે સાચવી પણ શકશો, સંભાળી પણ શકશો, જે છે તેને પણ આપણે સાચવી શકશો. બલ્કી એમ કહું કે આવા ઉપાયો થાય ને તો વધારો કરી શકાશે. સાત મંગળવાર પોણા બે મહિના, કદાચ મંગળ કે શુક્ર રાશિ બદલી લે તો પણ આ ઉપાય કન્ટિન્યુ સાત મંગળવાર કરી લેજો, ફાયદો જ થશે. અને મિત્રો, શુક્ર માટે છે ને ખાસ મેં કીધું તેમ કંદમૂળ દાન કરજો, ગાજર દાન કરજો અને ગટરમાં ફૂલ નાખજો. ગંદુ પાણી વહેતું હોય ને તેમાં ફૂલ નાખજો, બહુ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપને કુંભ રાશિ. કુંભ રાશિને આ મંગળ શુક્રની યુતિ છઠ્ઠે ગોચર કરશે. વેપારમાં ફાયદો, જેને સંતાન નથી તેને સંતાન મળે. હા, થોડો ડર લાગશે, એ ડરથી ડરતા નહીં, મનમાં રાખજો, એને કોઈને બતાવવાની જરૂર નથી. બરાબર છે. આ સમય છે ને કુંભ રાશિવાળાએ થોડો સાચવીને વિતાવવાનો છે, ખરેખર કહું છું. બહુ સરસ હોટલ રેસ્ટોરન્ટવાળા છે એને સારામાં સારો ફાયદો, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા છે એને સારામાં સારો ફાયદો. કોઈ વાહન તમે ભાડે ફેરવો છો, ટ્રાવેલિંગનો બિઝનેસ છે તો ફાયદો. હોટલ રેસ્ટોરન્ટવાળા માટે તો જાણે પેલી લોટરી લાગવાની છે, એવો સરસ સમય રહેશે આ કુંભ રાશિવાળા માટે. તો મિત્રો ચોક્કસપણે કહું છું બહુ જ સરસ સમય રહેશે. પણ જે પેલો ડર રહેવાનો છે મનમાં, એનાથી ડરતા નહીં. હવે ઉપાય કહું છું, શુક્રને મંગળની અસર જોઈએ આપણે. છઠ્ઠા સ્થાનમાં શુક્રની જ થાય છે તો પત્ની સાથેના લગાવમાં કમી ન આવે એનું ધ્યાન રાખજો, કોઈ ખોટું પાત્ર જીવનમાં ભેરવાઈ ન જાય એનું ધ્યાન રાખજો. ઉપાય બતાવું, ચોક્કસ કરજો. ચંપલ વગર ચાલવું નહીં, ખુલ્લા પગે જમીન પર ચાલવું નહીં, એટલીસ્ટ મોજા પણ પગમાં પહેરજો. ઘરમાં બહાર ખુલ્લા પગે ચાલશો તો નુકસાન થશે, ખ્યાલ રાખજો. છ સફેદ પથ્થર લો, માથા પરથી ઉવારો, સફેદ ચંદનનો ચાલો કરીને પાણીમાં પધરાવી દો. કૂતરાની સેવા કરજો. આ સ્થાનમાં કેતુનું ફળ અલગ હોય છે તો આ સ્થાનમાં જ્યારે બી આપને મજબૂત થવું છે તો કૂતરાની સેવા કરો, ચોક્કસ ફાયદો થશે. રેવડી પધરાવો, મીઠી વસ્તુ કરો. મંગળવારે છ નાની નાની કન્યાને દૂધ પીવડાવો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો કુંભ રાશિવાળા માટે આ સમય થોડોક સાચવીને ચાલવાનો રહેશે તો સાચવીને ચાલજો. તો મિત્રો આજે જોઈએ હવે આપણે છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે પાંચમે ગોચર થશે. આ સમયમાં મીન રાશિને શનિની 7.5 થી ચાલે છે, બરાબર. પ્રેશરની તકલીફ આવે, પ્રેશરનો રોગ છે તો વધારે થાય, નથી તો આવી શકે છે. લો પ્રેશર, હાઈ પ્રેશર બધું આવી શકે. બીમારી વધે, ગુસ્સો વધે, સંતાન સાથે મનમોટાવ થાય, ભાઈ સાથે સંબંધ બગડે, પિતા સાથે વાદ વિવાદ થાય, શરીરનું તાપમાન થોડું ઊંચું રહે, બીજા સામાન્ય માણસ કરતાં 1 થી 1.5 ડિગ્રી સામાન્ય તાપમાન આપણું વધારે દેખાય. તે સિવાય સંબંધોમાં જોઈએ ને તો જો તમે સંભાળીને ચાલશો ને તો ચોક્કસ ફાયદો થશે. તો પિતા સાથે, ભાઈ સાથે, સંતાન સાથે થોડુંક સંભાળીને ચાલશો તો વાંધો નહીં આવે. બાકી પરાક્રમમાં તમને બહુ જ સારો સપોર્ટ કરશે આ મંગળ. સંતાન નથી તો સંતાન આપી શકે છે તમને. મિત્રો મંગળ માટે ઉપાય જોઈએ તો થોડીક રેવડી ઓવારીને વહાવજો, એક લાલ રૂમાલ પાસે રાખજો. કૂતરાને નિયમિત ખાવાનું આપજો અને લીમડાના ઝાડને પાણી પાજો અને એને હાથ લગાવજો, ચોક્કસ ફાયદો થશે. શુક્ર માટે પોતાનું ગુપ્તાંગ દહીંથી ધોઈને સ્નાન કરવું જોઈએ. મિત્રો આ સ્થાનમાં શુક્ર અને મંગળ બંને બીમારી વધારી શકે છે અને જો બીમાર તમે રહેતા જો પહેલેથી તો આ ઉપાય શરૂ કરી દેજો. 30 તારીખથી જ આ ઉપાય શરૂ કરી દેજો. નહાતી વખતે પોતાનો પ્રાઇવેટ પર દહીંથી ધોઈને સ્નાન કરવાનું ને પછી સાબુ શેમ્પુએ આપને નહાઈ લેવાનું, ચોક્કસ ફાયદો થાય. બીમારી દૂર રહેશે,
મનની કચાશ દૂર રહેશે, વિજાતીય ખોટું આકર્ષણ એમાંથી બહાર નીકળી જવાશે અને ચોક્કસ સારામાં સારો ફાયદો થશે. તો મિત્રો, આ જે ઉપાયો કીધા, આજે મેં તમને મંગળ શુક્રનું વર્ણન આપ્યું એને બરાબર સમજો. અને મિત્રો, આ વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઇબ કરે. હું હરિવદન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. મિત્રો, સેમિનાર નંબર 15 તારીખ ડિક્લેર થઈ ગઈ છે, કરી દઉં છું આજે બી. 25 જૂન રવિવાર. સ્થળ આપનું જૂનું ને જાણીતું, રંગભવન, જીવન ભારતી હાઈસ્કૂલ, નાનપરા, ટીમલીવાડ. આ સેમિનારનો સમય 11:30 થી 5. મિત્રો, ફ્રી સેમિનાર છે. આ સેમિનાર ખૂબ મહત્ત્વનો સાબિત થશે. જીવન કઈ રીતે બદલવું, પૈસા નથી તો કઈ રીતે મેળવવા, માંદગી છે તો કઈ રીતે એમાંથી બહાર નીકળવું, કયા પાઠ પૂજાના જે ઉપાયો છે તે આપના માટે કામના છે, કઈ પાઠ પૂજામાં આપણે સમય બગાડીએ છીએ, કઈ પાઠ પૂજા કરવી, કોણે કરવી, ક્યારે કરવી, કયું દાન કોણે કરવું, ક્યારે કરવું, એ સંપૂર્ણ માહિતી આ વખતના સેમિનારમાં. અને મિત્રો, આ વખતના સેમિનારમાં છે ને એક બહુ સરસ વિષયની જાણકારી મળવાની છે. અને એ વિષય છે અમેરિકાના ડૉક્ટર ચોઘડિયુંને નક્ષત્ર જોઈને ઈલાજ કરવાના જ. તો આપણે હિન્દુસ્તાનમાં, ભારતમાં રહીને ભારતની સંસ્કૃતિ નહીં જાણીએ? ચોક્કસ જાણવાનું છે. મિત્રો, આપણા જીવનમાં ધર્મ અને વિજ્ઞાન કઈ રીતે જોડાયેલા છે એની સંપૂર્ણ માહિતી તમને આ સેમિનારમાં મળશે, અને એ પણ તદ્દન ફ્રી. તો મિત્રો, આ સેમિનારનું બુકિંગ ઓપન થાય, ટિકિટ આપવાની અમે શરૂઆત કરીએ, સમયસર તમારી ટિકિટ લઈ લેજો અને સેમિનારમાં સ્થાન પાકું કરજો. તો હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.